मारू नाम सी एम नागराणी, हूँ इसरो नो रिटायर्ड सीनियर साइंटिस्ट छू। हमणा ज क्वेश्चन मने पूछवामां आव्यो के अधिक मास सुकाम आवे छे, तो आपणे जोईए के अत्यारे आपणे बधा ज पेलू ईस्वीसन वाळू कैलेंडर एटले के ग्रिगोरियन कैलेंडर जेने कहे छे एनो यूज करीए छे। एमां लीप ईयर आवे के जेमां एक दिवस उमेरी दईए आपणे फेब्रुआरी नो 29 करीए, परंतु आपणो जे विक्रम संवत छे जे आपणे आपणो हिंदू कैलेंडर कहीए छे, ए हिंदू कैलेंडर में दर लगभग 3 वर्षे एक आखो महीनो एड करी दईए छे। आवुं शुं काम करवुं पड़े छे? कारण के आपणो जे कैलेंडर छे ए ल्यूनी सोलर कैलेंडर छे। ल्यूनी सोलर कैलेंडर एटले शुं के जेमां महीना छे ए चंद्रथी डिसाइड थाय छे, अने ईयर छे वर्ष छे एने आपणे सीजनथी डिसाइड करीए छे। हवे वर्षने जो सीजनथी डिसाइड करीए तो आपणे 365 दिवस वर्षना करवा पड़े, 365 थी थोड़ाक वधारे दिवस करवा पड़े, परंतु चंद्रना जो 12 महीना गणीए तो चंद्रना 12 महीना लगभग 354 दिवसमां पूरा थई जाय। चंद्रना 12 महीना जे आपणे गणीए छीए ए ईजी शा माटे छे? चंद्रना 12 महीना कारण के आपणे चंद्र तरफ जोई, रोज रात्रे चंद्र तरफ जोई अने आपणे तरत ज कही शकीए के आजे कई तिथि छे, कयो अत्यारे केटला दिवस थई गया अमास पछीना, आजे अमास छे एटले चंद्र देखाशे नहीं, अने रोज चंद्र आपणे एना पछी नानो झीणो चंद्र देखाय बिल्कुल दातरडा जेवो, अने ए मोटू मोटू थतुं जाय पछी 15 एटले एने आपणे कृष्ण शुक्ल पक्ष कहीए, पछी कृष्ण पक्षमां ओछू थतुं जाय अने पाछू 29.5 दिवसे खतम थई जाय। तो ए रीते गणीए तो 354 दिवस थाय 12 महीनामां, જ્યારે આના 365 દિવસ થાય એટલે કે દર વર્ષે 11 દિવસની ખોટ પડે। જો આપણે એ ખોટ રહેવા જઈએ તો આપણું વર્ષ પણ જે મુસલમાનોનો એ લોકો ચંદ્ર વર્ષ એટલે અથવા લ્યુનર ઇયર ગણે છે એમ આપણી દિવાળી પણ ગમે ત્યારે આવે, ક્યારેક ચોમાસામાં આવે, શિયાળામાં આવે, ઉનાળામાં, પણ આપણે એવું કરવું નથી। આપણે દિવાળી હંમેશા જસ્ટ એટ ધ બિગિનિંગ ઓફ વિન્ટર રાખવી છે। તો એના માટે આપણે શું કરવું પડે કે આપણે એક મહિનો દર 3 વર્ષ થઈ જાય એટલે 30 દિવસ લગભગ એડ કરવા પડે, તો ચંદ્ર અને સૂર્ય એ બંને સિંક્રોનાઇઝ થઈ જાય છે, એના જે મહિના છે એ સિંક્રોનાઇઝ થઈ જાય, તો આપણે એ સિંક્રોનાઇઝ કરવા માટે એડ કરીએ છીએ। હવે આપણે એડ તો એમાં શું થાય કે ખરેખર આપણે જોઈએ તો આપણા જે સૂર્યના 19 વર્ષ પૂરા થાય ત્યારે આપણા ચંદ્ર માસ ગણીએ તો 19 વર્ષ અને 7 મહિના થાય, એનો અર્થ એમ કે આપણે 19 વર્ષે 7 મહિના એડ કરવાના છે, એટલે કે લગભગ દર 32 મહિને 1 મહિનો એડ કરવાના છે। આપણે એ મહિનો ગમે ત્યારે પણ એડ કરી શકીએ, એમાં કંઈ ફરક ન પડે, પણ આપણા જે પૂર્વજો હતા એમણે ડિસાઇડ કર્યું ના ના ગમે ત્યારે એડ નહીં કરીએ, આપણે એના માટે કોઈક સિસ્ટમ બનાવીશું। તો એની શું સિસ્ટમ બનાવી કે આપણે એવી સિસ્ટમ બનાવી કે આપણે જોઈએ તો જે સૂર્ય છે એ 12 રાશિમાંથી પસાર થાય વર્ષમાં, એટલે કે દર મહિને 1 રાશિમાંથી પસાર થાય। હવે આપણે ચંદ્ર માસ લઈએ, ધારો કે એકમથી કરી અને અમાસ સુધી, એક શુદ્ધ એકમથી કરી અને અમાસ સુધી ગણીએ તો એ 29.5 દિવસ થાય, પરંતુ ચંદ્ર જે રાશિ જે સૂર્ય છે એ રાશિ બદલે છે એ લગભગ 30-31 દિવસ થઈ જાય। એટલે કે એમણે શું જોયું કે તમે એકમથી અમાસ સુધી ગણતા જાઓ, એક ટાઈમ એવો આવશે કે સૂર્યનું રાશિમાં સંક્રમણ થશે નહીં, સૂર્યનું રાશિમાં સંક્રમણ, જ્યારે સૂર્યનું રાશિ સંક્રમણ થાય નહીં એક રાશિમાંથી બી એકમથી કરી અને માસ સુધી જોતા જાઓ, જે ટાઈમે સંક્રમણ થાય નહીં એ મહિનાને આપણે અધિક મહિનો ગણવાનો, અને એ પણ 32 મહિને આવે એટલે એપ્રોક્સિમેટલી, એટલે 32 મહિને 1 મહિનો એડ થયો અને એ મહિનો પણ કરેક્ટલી એડ થયો, અને એ રીતે આપણે 19 વર્ષે 7 મહિના એડ કરી દઈએ છીએ, એના માટે અધિક માસ આવે છે।